સિવાય એસએસ સ્ટુડન્ટ યુનિયન સંઘર્ષ સમિતિના વિદ્યાર્થીઓએ વીરનબદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને એક આવેદન પત્ર આપીને સેનેટ અને સિન્ડિકેટની યોજાતી બેઠકોને ઓનલાઈન કરવાની માંગણી કરી છે. જો કે વિદ્યાર્થીઓના હકમાં રજૂઆત થાય કે ન થાય, શું નિર્ણય લેવાય તેની પણ પારદર્શિતા જળવાઈ રહે. સીવાયએસએસ સ્ટુડન્ટ યુનિયન સંઘર્ષ સમિતિના આગેવાનોએ જણાવ્યું કે યુનિવર્સિટીમાં સેનેટ એન્ડ સિન્ડિકેટની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં હવે નિર્ણય શું આવે છે અને શું નથી આવતા તેનાથી છાત્રો એકદમ અજાણ છે. અભ્યાસક્રમ ડિજિટલ એટલે કે ઓનલાઈન થયો હોય તો સેનેટ સિન્ડિકેટની બેઠકો કેમ ઓનલાઈન નથી કરી રહ્યા? વધુમાં વિદ્યાર્થીઓ યુનિયન સંઘર્ષ સમિતિના આગેવાનો જણાવે છે કે અમારા નિમાયેલા પ્રતિનિધિઓ આ બેઠકોમાં અમારા પ્રશ્નો રજૂ કરે કે નથી કરતા તેની પણ અમને ખબર નથી. આ બેઠક ફેસબુક કે બીજા ડિજિટલ માધ્યમ પર ઓનલાઈન થાય તો જ પારદર્શિતા જળવાઈ રહેશે. છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ગુજરાત, આજે તમે યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીની તમામ સેનેટ, સિન્ડિકેટ અને એકેડેમિક્સની જે ઓનલાઈન બેઠકો યુનિવર્સિટીમાં થાય છે તે તમામ બેઠકો ઓનલાઈન યુનિવર્સિટીના તમામ ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર લાઈવ બતાવવામાં આવે તો વિદ્યાર્થીઓ આ સભાઓ જોઈ શકે અને જે પારદર્શિકતા છે એ વિદ્યાર્થીઓ સમક્ષ આવે. આનાથી તમને શું ફાયદો થશે અને શું નુકસાન થશે? જે વિદ્યાર્થી લક્ષી નિર્ણયો લેવાય છે, જે વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ, નેતાઓ, વિદ્યાર્થી પ્રતિનિધિઓ પોતે એમ કહેતા ફરે છે કે વિદ્યાર્થીના પ્રશ્નો ઉઠાવીએ છીએ તો એ વિદ્યાર્થીઓને ખબર પડે કે શું આ લોકો ખરેખર પ્રશ્નો ઉઠાવે છે કે નથી ઉઠાવતા.